फ्रेंड्स लास्ट लेक्चर में आज आप सॉरी लास्ट लेक्चर में आप चालू भूतकाळ वाक्यों ने एक्टिव मार्सी पेसिव में जोया फेरवता फेरव्या था। आज आप प्रेजेंट परफेक्ट टेन्स एट्ले पूर्ण वर्तमान कालना वाक्यों ने एक्टिव में पेसिव में फेरवीशू। एक्टिव में आए थे हेज वत्ता पास्ट पार्टिसिपल, तो ऑलरेडी पास्ट पार्टिसिपल आपने आप दीधेल है और पेसिवनो नियम है कि क्रियापदन भूतकृदंत करूँ तो पास्ट पार्टिसिपल तो आप दीधु तो आप शू करूँ तो पेसिव में आप मूकीशू बीन। ख्याल आए एट हेज हेव प्लस बीन प्लस पास्ट पार्टिसिपल। तो आप सेंटेन्स जोए रीमा हेज सिलेक्टेड हर ड्रेसिज। रीमा ए करता है ड्रेसिज ए कर्म है। पेसिव करशो एटले ड्रेसिज कर्म आग आयु। ड्रेसिज बहुवचन है एटले आपणे शू मूकीशू हेव। हर ड्रेसिज हेव पछी शू मूकवानुं छे आपणे बीन। जो फ्रेंड्स बीन नहीं मूको तो पेसिव बनशे नहीं। हर ड्रेसिज हेव बीन सिलेक्टेड करता ने बाय वर्ड एटले बाय रीमा। आगळ ध चिल्ड्रन हेव कम्प्लीटेड वर्क। कोणे चिल्ड्रन ए करता अने वर्क ए कर्म छे एटले पेसिव करशू एटले शू आग आवशे कर्म। वर्क हेज बीन कम्प्लीटेड बाय द चिल्ड्रन। आगळ ध ट्रावेलर हेज टोल्ड अस हिज एक्सपीरियंस। तो हेज टोल्ड ए क्रियापद छे। कोणे कह्युं ट्रावेलरे। शू कह्युं एक्सपीरियंस। कोने कह्यो अस। कर्म बे छे। શું કહ્યું એક્સપિરિયન્સ મુખ્ય કર્મ। કોને કયો એક્સપિરિયન્સ અસ એટલે આપણે બંને કર્મ વડે પેસિવ બનાવી શકીશું। તો અહીંયા મેં પહેલું ગૌણ કર્મ લીધું છે એટલે અસનું કર્તાનું રૂપ શું આવે વી। વીની જોડે આવે હેવ। વી હેવ બીન ટોલ્ડ હિઝ એક્સપિરિયન્સ બાય ધ ટ્રાવેલર। હવે બીગો મુખ્ય કર્મ લઈએ। મુખ્ય કર્મ કયું છે હિઝ એક્સપિરિયન્સ એટલે હિઝ એક્સપિરિયન્સ હેઝ બીન told by the traveler। હવે આપણે નકાર વાક્ય જોઈશું। નકારમાં એક્ટિવમાં આવે હેઝ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ। તો પેસિવ કરતી વખતે ફ્રેન્ડ્સ તમારે બીન ક્યાં મૂકવાનું છે તો પાસ્ટ પાર્ટિસિપલની આગળ મૂકવાનું છે, નહીં કે નોટની આગળ। જો તમે હેવ નોટ બીન કે હેઝ નોટ બીન લખશો તો સોરી હેઝ બીન નોટ લખશો તો ચાલશે નહીં। સમજ પડે છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે બીન ક્યાં હોવું જોઈએ પાસ્ટ પાર્ટિસિપલની આગળ એટલે નોટ પછી જ બીન મૂકવાનું છે। આ ખાસ ધ્યાન રાખજો, નહીં તો કેટલાક શું કરે હેઝ બીન નોટ કરે તે ખોટું છે। આ ખોટું આપણે હેઝ હેવ જે પણ કંઈ આવતું હોય તે વત્તા નોટ ત્યારબાદ બીન મૂકી પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું છે। આ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ। તો નકારમાં પેસિવમાં હેઝ હેવ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ। સ્નેહા હેઝ નોટ સબમિટેડ હર બુક્સ। ફ્રેન્ડ્સ કરતા છે સ્નેહા શું નહીં કરી બુક્સ, તો પેસિવ કોડ એટલે હર બુક્સ। બુક્સ બહુવચન આવ્યું એટલે શું મૂકાશે હેવ નોટ પછી શું મૂકીશું બીન સબમિટેડ બાય સ્નેહા। હર બુક્સ હેવ નોટ બીન સબમિટેડ બાય સ્નેહા। બીજું વાક્ય આઈ હેવ નોટ ટેકન લંચ। કરતા આઈ અને લંચ એ કર્મ એટલે લંચ હેઝ નોટ બીન ટેકન કરતાને બાય વડે એટલે બાય મી। તૃષા હેઝ નોટ બોટ ન્યૂ ડ્રેસીસ। તૃષા એ કરતા છે અને ડ્રેસીસ એ કર્મ છે, તો પેસિવ કરશો એટલે કર્મ આગળ આવશે એટલે ન્યૂ ડ્રેસીસ બહુવચન થઈ ગયું એટલે હેવ મૂક્યું નોટ પછી શું મૂકશું બીન બોટ બાય તૃષા। હવે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય હેવ યુ પ્રિપેર્ડ ટી। કરતા છે યુ અને કર્મ ટી। ફ્રેન્ડ્સ અહીંયા પણ બીન આપણે ભૂતકૃદંતની આગળ જ મૂકાશે, આ ખાસ ધ્યાન રાખજો। તો ટી એ કર્મ છે એટલે હેઝ ટી બીન પ્રિપેર્ડ બાય યુ।
Have the children finished project? करता children अने कर्म project. એટલે પેસિવ કરશું એટલે હેઝ ધ પ્રોજેક્ટ બીન ફિનિશ્ડ બાય ધ ચિલ્ડ્રન. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? હેઝ યોર મધર બોટ વેજીટેબલ્સ? યોર મધરે કરતા અને વેજીટેબલ્સ કર્મ. પેસિવ કરશું એટલે વેજીટેબલ્સ આગળ આવવાનું. હવે વેજીટેબલ્સ બહુ વચન એટલે હેઝને બદલે શું મૂકાશે? હેવ. હેવ વેજીટેબલ્સ બીન બોટ બાય યોર મધર. હવે ફ્રેન્ડ્સ હુથી વાક્ય જોઈએ. હુમાં કરતા હોતો નથી એ તમને ખબર જ છે. હવે તો હુ હેઝ ગીવન યુ ધીસ બુક? બે કર્મ છે. કોને? યુ. શું આપી? ધીસ બુક. તો પહેલાં આપણે બુક લઈએ. તો બાય હુમ હેઝ ધ બુક બીન ગીવન ટુ યુ? બીજું વાક્ય બીજી રીતે કરીએ તો બાય હુમ, હવે યુને લીધું એટલે યુ જોડે હેવ આવે, એટલે બાય હુમ હેવ યુ બીન ગીવન ધીસ બુક? હુ હેઝ ટેકન ધેર ટેસ્ટ? તો હુ એ કરતા અને ટેસ્ટ એ કર્મ. તો બાય હુમ હેઝ ધેર ટેસ્ટ બીન ટેકન? હુ હેઝ સાઇન ધ ચેક? કરતા હુ અને કર્મ ધ ચેક. પેસિવ કરશો એટલે બાય હુમ હેઝ ધીસ ચેક બીન સાઇન્ડ? વોટથી પ્રશ્ન પૂછીએ તો કરતા કર્મ હોતું નથી. વોટ હેઝ સી ડ્રોન? તો કરતા ક્યાં જશે? ક્રિયાપદ પછી એટલે વોટ હેઝ બીન ડ્રોન? ડ્રોન એ ક્રિયાપદ આવ્યું પછી બાય હર. સોરી, અહીંયા મારેથી યુ લખાયું છે, યુ નહીં પણ ફ્રેન્ડ હર કરજો, કારણ કે ઉપર કરતા શી છે. હા, આગળ વોટ હેઝ ધ ટીચર ટોટ? તો વોટ હેઝ બીન ટોટ બાય ધ ટીચર? હવે વેન, વેર અને વયથી પ્રશ્ન પૂછીએ ત્યારે કરતા અને કર્મ બંને હોય તો એની જગ્યા જ આપણે બદલવાની છે. વાય હેઝ સી રિજેક્ટેડ ધ જોબ? કરતા શી અને કર્મ જોબ, એટલે વાય જોબ આગળ આવશે ફ્રેન્ડ્સ, એટલે હેઝ ધ જોબ બીન રિજેક્ટેડ બાય હર. વેર હેવ યુ ટેકન હર? તો વેર હેઝ સી બીન ટેકન બાય યુ? વેન હેવ ધ ચિલ્ડ્રન સીન ધીસ પ્લે? કરતા ચિલ્ડ્રન અને કર્મ ધીસ પ્લે, એટલે વેર હેઝ પછી કર્મ આવ્યું ધીસ પ્લે બીન સીન બાય ધ ચિલ્ડ્રન. ફ્રેન્ડ્સ, આ તમારે નોટમાં ઉતારવાનું છે. હું PDF મોકલીશ અને સાથે એક્સરસાઇઝ પણ મોકલીશ, એ તમારે કરવાની છે.